માં સૌથી વધુ રેપની ઘટના સામે આવે છે। બે દિવસ પહેલા વધુ એક રેપની ઘટના સામે આવી હતી। વિકારમાં અંધ વિક્રમસિંહ નામના શખ્સે 8 વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો છે। હેવાન શખ્સ બાળકીને આઈસ્ક્રીમની લાલચ આપી છત પર લઈ ગયો, ત્યાં બાળકીને ધમકી આપી લાજ લૂંટી હતી। કોણ છે સુરતનો હેવાન શખ્સ, ચાલો જોઈએ। हैवान शख्से हद वटावी, लालच आपी लाज लूटी, बाळकी पर बलात्कार। सूरत में सौथी वधु रेपनी घटना घटी छे। खास करीने मासूम बाळकोने टार्गेट करवामां आवे छे। आ घटना पण कंईक आवी छे। सूरत शहेरना गोडाद्रा विस्तारनी आ घटना छे। टीवी स्क्रीन पर जोवा मळता आ शख्से हैवान जेवी घटनाने अंजाम आप्यो छे। सोमवारे 19 वर्षीय नराधमे एक 8 वर्षनी बाळकीने आइसक्रीमनी लालच आपी बळात्कार गुजार्यो। मूळ बिहारनो श्रमजीवी परिवार गोडाद्रा विस्तारनी मानसरोवर सोसायटी पासे रहता। परिवारमां पति पत्नी उपरांत 4 संतान छे, तेमां 8 वर्षनी एक दीकरी छे। तेओ जे बिल्डिंगमां रहे छे त्यां नीचे ज आरोपी विक्रमसिंह जुवराजसिंह राजपूत एकलो रहेतो हतो। एक फेब्रिकेशननी दुकानमां नौकरी करतो नराधम सोमवारे मोड़ी सांजे बाळकी घर पासे रमी रही हती। તે સમયે આરોપી વિક્રમસિંહે બાળકીને આઈસ્ક્રીમ ખવડાવવાની લાલચ આપી। આઈસ્ક્રીમ ખરીદ્યા બાદ નરાધમ વિક્રમસિંહ બાળકીને આઈસ્ક્રીમ સાથે બિલ્ડિંગના છત પર લઈ ગયો અને ત્યાં વિક્રમસિંહે બાળકી પર બળાત્કાર કર્યો। હેવાને હદ વટાવી મોઢું હાથથી બંધ કરી બળાત્કાર કર્યો। હેવાન વિક્રમ બાળકીને અગાસી પર લઈ ગયો, ત્યાં કોઈ હાજર ન હતું। આવા સમયે હેવાને બાળકીને પીખી નાખી। બાદમાં બાળકીએ બૂમાબૂમ કરતા તેણીનું મોઢું હાથથી બંધ કરીને કોઈને આ વાત કરી તો છત પરથી ફેંકી દેવાની ધમકી આપી વિક્રમસિંહ નાસી ગયો। બાળકીએ પોતાના ઘરે જઈને માતાને તમામ હકીકત કહી। રાત્રે તેના પિતા નોકરી પરથી આવ્યા ત્યારે તેમણે આ વાતની જાણ કરી હતી। મોડી રાત્રે પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી। પોલીસે અપહરણ બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે। પોલીસે બાળકીનું મેડિકલ કરાવ્યું છે। ત્યારે પોલીસ સૂત્રોના હવાલે મળતી માહિતી મુજબ આરોપી વિક્રમસિંહ મૂળ રાજસ્થાનનો હોવાની માહિતી મળી। પોલીસે તેને પકડી લીધો છે। લોખંડના ગેરેજમાં કામ કરતા એક કારીગર વિક્રમસિંહ જુવારસિંહ મૂળ રાજસ્થાનના રહેવાસી છે। તેણે 8.5 વર્ષની એક બાળકીને બિલ્ડિંગના છતના ધાબા ઉપર લઈ ગયેલ અને ત્યાં તેની સાથે બદકામ કરવાની કોશિશ કરેલ। જે બનાવ બન્યા બાદ બાળકીને ધાબા પરથી નીચે ફેંકી દેવાની ધમકી આપી અને આ બદકામ કરેલું હતું અને તે પછી બાળકી રાત્રિના સમયે નીચે ઉતરી એના પિતાજી આવતા એને આ સગડી હકીકત જણાવતા લીંબાયત પોલીસ સ્ટેશનમાં બળાત્કાર સાથે પોક્સોની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। પોલીસે હેવાન વિક્રમસિંહની ધરપકડ કરી જેલના સળિયા ગણતો કર્યો છે। ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ વિક્રમ જેવા લોકોને કારણે માર્કેટમાં બહેન દીકરીઓ સલામત નથી। આવા હેવાન શખ્સોને ગોળીએ મારી દેવામાં પણ કોઈ પાપ ન લાગે। શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત।